गुड आफ्टरनून विद्यार्थी मित्रों, सेंट जेस्कुना ई क्लास में हूं वाला मैं आप सब फरी एक बार हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आज आपने धोरण 1 के अंदर पाठ 6 कंप्यूटर की खासियतों અને તેની જાળવણી। विद्यार्थी मित्रों, कंप्यूटर की खासियतों અને તેની જાળવણી આપણે ભણી ચૂક્યા છે આગળના ભાગમાં। આજે આપણે ભાગ 3 ભણવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 3 નો સ્વાધ્યાય ભણવાના પહેલા આપણે ભાગ 2 વિશે થોડું જાણીએ કે આપણે ભાગ 2 માં આપણે શું ભણ્યા હતા, જેમાં આપણે ક્વેશ્ચન આન્સર ભણ્યા હતા, कम्प्यूटर की जाड़ी कई रीतना राखी थे जुड़ तू, कम्प्यूटर उपयोग कई रीतना करो और क्या करो तो आप जुड़ तू। तो विद्यार्थी मित्रों, आज आप भाग 3 में स्वाध्याय में खाली जगह अने जोड़का कई रीतना जोड़वा जोईशु। तो चलो जोईए। तो विद्यार्थी मित्रों, हवे आप प्रश्न 4 जोईए। योग्य विकल्प पसंद करीने खाली जगह पूरवानी छे। विद्यार्थी मित्रों, आपणे आमां ऑप्शन आपेला छे, एमांथी पसंद करीने कोई पण विकल्प साचो विकल्प पसंद करीने आपणे खाली जगह पूरवानी छे। जेमां नंबर 1 छे, खाली जगह थाक्या वगर दिवसोना दिवसो सुधी काम करी शके छे। ऑप्शन में छे तमने कम्प्यूटर, माणस अने बढ़त। बढ़त पण बार दोस्तों, बढ़त छे जे एक जीव छे ने ए पण एक થાકી જાય છે, એમાં પણ એને સતત આપણે કામ કરી શકતા નથી। પછી છે માણસ, માણસ પણ અમુક ટાઈમે અડધી કલાક કલાક બે કલાક પછી એને પણ એક જાતનો થાક લાગે છે, એટલે એ પણ જવાબમાં આવશે નહીં। પછી છે કમ્પ્યુટર, તો કમ્પ્યુટર થાક્યા વગર દિવસોના દિવસો સુધી કામ કરી શકે છે, કારણ કે કમ્પ્યુટર કોઈ દિવસ થાકતું નથી, કારણ કે એ કમ્પ્યુટર એક મશીન છે એટલા માટે। હવે જોઈએ નંબર 2, कम्प्यूटर दरेक काम माणस करता खाली जगह करी शके छे। त्रण ऑप्शन आपेला छे, जेमां धीमे थी, झड़प थी अने वधारे भूलो वाळो। विद्यार्थी मित्रों, धीमे थी, शुं कम्प्यूटर दरेक काम माणस करता धीमे करे छे? नहीं ने, तो धीमे थी पण आवशे नहीं। बीजुं छे वधारे भूलो वाळो, कम्प्यूटर कोई दिवस विद्यार्थी मित्रों भूल करतुं नथी। हाँ, अगर आपणे तेने भूल करवा माटे फरज बजावीए छीए, आपणे तेने खोटू कमांड आपीशुं तो ए पण खोटुं काम કરશે, એટલે ભૂલોવાળું પણ ખાલી જગ્યામાં આવશે નહીં। પછી છે ઝડપથી, તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે ઝડપથી, કારણ કે કમ્પ્યુટર દરેક કામ માણસ કરતાં ઝડપથી કરે છે। હવે છે નંબર 3, કમ્પ્યુટરે આપેલું પરિણામ તો જ ખોટું હોય જો તેને આપેલ ખાલી જગ્યા ખોટા હોય। હમણાં જ આપણે ઉપરના ખાલી જગ્યામાં મેં જેમ તમને સમજાવ્યું એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો પાવર જવાબ આવે, પાવર તો વિધિ કહેવાય, વાતાવરણ તો વાતાવરણ ના આવે ને જવાબમાં। પછી છે આદેશ, આદેશ એટલે કમાન્ડ, આપણે કોઈને આદેશ આપીએ છીએ એવી જ રીતના કમ્પ્યુટરને અગર આપણે આદેશ સાચો આપશું તો એ સાચું કામ કરશે, અને કમ્પ્યુટરને આપણે ખોટો આદેશ આપશું કે આમ નહીં આમ કરવાનું તો આપણે એમાં ખોટું ટાઈપિંગ કરશું તો પણ એ ખોટું જ ટાઈપિંગમાં થવાનું છે। એટલે જ્યારે પણ કમ્પ્યુટર આપેલું પરિણામ તો જ ખોટું હોય જો તેને આપણે આપેલ આદેશ ખોટો હોય તો જ। આવે છે નંબર 4, કમ્પ્યુટરમાં ચિત્ર સંગીત પ્રકારની માહિતી સંગ્રહી શકાય છે। શું કીધું વિદ્યાર્થી મિત્રો? કમ્પ્યુટરમાં ચિત્ર અને સંગીત પ્રકારની માહિતી સંગ્રહી શકાય છે, સાચી વાત ને? ચિત્રો અને સંગીત બે, અને આ બંને આમાં ખાલી જગ્યામાં તમારે આ બંને લખવાનું રહેશે। મેં ચિત્ર અને સંગીત લખેલું છે, તમારે ખાલી જગ્યામાં લખવાનું છે આ બંને, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। નંબર 4ની ખાલી જગ્યામાં 3 ઓપ્શન છે, ચિત્રો, સંગીત અને આ બંને, તો ખાલી જગ્યામાં તમારે લખવાનો છે આ બંને, કારણ કે ચિત્રો અને સંગીત બંને વસ્તુ આપણે કમ્પ્યુટરમાં સંગ્રહી શકીએ છીએ એટલા માટે। પછી છે નંબર 5, કમ્પ્યુટરને ખાલી જગ્યાથી દૂર રાખવું જોઈએ। કમ્પ્યુટરને કોનાથી દૂર રાખવાનું છે? 3 ઓપ્શન આપેલા છે, પ્રકાશથી, તડકો, તડકો જે આવે છે, અથવા તો કોઈ પ્રકાશ, અજવાળાથી। અજવાળાથી શું કમ્પ્યુટરને દૂર રાખવાનું? ના। પછી છે સીપીયુ, હવે સીપીયુથી કમ્પ્યુટરને દૂર રાખવું તો એ તો કમ્પ્યુટરનો એક પાર્ટ થયો છે, એટલે સીપીયુથી પણ આપણે કમ્પ્યુટરને દૂર રાખી શકીએ નહીં। પછી ધૂળ, હા વિદ્યાર્થી મિત્રો, ધૂળ, કચરો, ધૂળ, માટી, આ બધી વસ્તુથી આપણે કમ્પ્યુટરને દૂર રાખવાનું છે સતત આપણી પાસે, જો કમ્પ્યુટર પર્સનલ કમ્પ્યુટર છે ઘરે તો એને હંમેશા રોજે એકવાર સાફાઈ કરવી જોઈએ, કીબોર્ડને સાફ કરવું જોઈએ, મોનિટરને કપડું મારવું જોઈએ। યાદ રાખવાનું, મોનિટરને તમારે પાણીવાળું કપડું મારવાનું નહીં, પાણીવાળું કપડું મારશું તો પણ આપણું મોનિટર ખરાબ થઈ શકે છે। વિદ્યાર્થી મિત્રો, નંબર 5માં કમ્પ્યુટરને
ધૂળથી દૂર રાખવાનું છે. યાદ રાખજો વિદ્યા મિત્રો, કમ્પ્યુટરને ધૂળથી દૂર રાખવાનું છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો નંબર 5, જોડકા જોડો. તો વિદ્યાર્થી મિત્રો નંબર 5માં જોડકા જોડોમાં તમને અવિભાગ અને બહુવિભાગ એમ કરીને બે વિભાગ આપેલા છે અને બેની વચ્ચે તમને જવાબ એટલે જવાબમાં તમને એક ક્વેશ્ચન્સ અને આન્સર્સની વચ્ચે બોક્સ આપેલા છે. જે બોક્સની અંદર તમારે આ રીતના જે રીતના મેં તમને લખીને આમાં બતાવ્યું છે એ રીતના તમારે બધાના આન્સર ટેક્સ્ટબુકમાં લખવાના છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આપણે આના પહેલાંનો ભાગ 2માં પણ આપણે પ્રશ્ન 1, 2 અને પ્રશ્ન 3 જે ભણ્યા હતા એ પણ તમારે ટેક્સ્ટબુકમાં લખવાનું છે, સાથે સાથે નોટબુકમાં પણ, અને આજે પણ આપણે પ્રશ્ન 4 અને 5 ભણીએ છીએ એ પણ તમારે ટેક્સ્ટબુકમાં અને નોટબુકમાં લખવાનું રહેશે. તો ચાલુ કરીએ આપણે જોડકા જોડો. પહેલું છે, થાક્યા વગર દિવસોના દિવસો સુધી કામ કરવું. તો વિદ્યાર્થી મિત્રો થાક્યા વગર દિવસોના દિવસો સુધી કામ કરવું એટલે શું, અહીંયા જવાબમાં એ લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો થાક્યા વગર દિવસોના દિવસો સુધી કામ કરવું એને કહેવાય છે સતત કાર્યશીલ. તમારા ઓપ્શનમાં બીજા જ નંબરમાં છે, બમાં નીચે જો સતત કાર્યશીલ, તો એમાં લખવાનું છે પહેલાંમાં સતત કાર્યશીલ. હવે જોઈએ નંબર 2, ખૂબ જ ઓછા સમયમાં કામ કરવાની ક્ષમતાને શું કહેવાય. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઓછા સમયમાં કામ કરવાની ક્ષમતાને ઝડપી જે કામ કરી શકે છે તેને ઝડપ કહેવાય છે. ઝડપ એટલે આમાં ઓપ્શનમાં આપણે ઝડપી આપેલું છે, તો 2 નંબરના બોક્સમાં આવશે ઝડપી. કોમ્પ્યુટર હંમેશા ઝડપથી કામ કરે છે. હવે જોઈએ નંબર 3, કચરા તથા ધૂળથી દૂર રાખવાનું. કોને કચરાથી અને ધૂળ હોય એને કોનાથી દૂર રાખવાનું છે? વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટરથી. કારણ કમ્પ્યુટરની જાળવણી જે આપણે જાળવણીમાં ભણ્યા હતા આપણે કે કમ્પ્યુટરની જાળવણી કઈ રીતના રાખવી, તેમાં પણ આપણે કીધું હતું ને કે ધૂળ અને કચરાથી કમ્પ્યુટરને દૂર રાખવાનું છે. તો આમ તમારા ઓપ્શનમાં લખેલું છે કમ્પ્યુટરની જાળવણી, તો તમારે 3 નંબરમાં આવશે કમ્પ્યુટરની જાળવણી. પછી છે નંબર 4, વીજળી આવ જા થતી હોય. જો આપણા ઘણી વાર એવો ટાઈમ આવે છે વિદ્યાર્થી મિત્રો કે વીજળી આવતી જતી હોય છે, લાઇટ જતી હોય આવતી હોય, એ ટાઈમમાં તમારે કમ્પ્યુટરનો ઉપયોગ જો તમે કરતા હો તો એ ટાઈમમાં કમ્પ્યુટરને બંધ કરીને થોડી વાર રાખી દેવાનું છે. વિદ્યાર્થી મિત્રો જો લાઇટ જતી હોય આવતી હોય સાથે સાથે તમે પણ કમ્પ્યુટરને ચાલુ બંધ કરશો તો તમારું કમ્પ્યુટર બગડી જવાની શક્યતા વધી જશે. એટલા માટે જ્યારે પણ આપણે ઘરમાં કંઈ પણ જગ્યા હોઈએ ત્યાં તો આપણી લાઇટ આવતી જતી હોય, વીજળી આપણે ડીમ લાઇટ ફૂલ લાઇટ હોય તો પણ કમ્પ્યુટરનો ઉપયોગ આપણે ટાળવાનો રહેશે. તો 4 નંબરમાં તમારો જવાબ આવશે કમ્પ્યુટરનો ઉપયોગ ટાળો. હવે જોઈએ નંબર 5 વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટર ક્યારેય ભૂલ કરતું નથી. સાચી વાત ને વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટર ક્યારેય ભૂલ કરતું નથી, પણ કમ્પ્યુટર ક્યારેય ભૂલ નથી કરતું એને એક્યુરેસી કહેવાય છે. ઇંગ્લિશમાં એક્યુરેસી અને ગુજરાતીમાં તેને કહેવાય ક્ષતિરહિત કાર્ય એટલે કે ભૂલરહિત કાર્ય, એ આપણે એને ભૂલ કાઢી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો નંબર 5ના બોક્સમાં જવાબ આવશે ક્ષતિરહિત કાર્ય, એટલે કે કમ્પ્યુટર ક્યારેય ભૂલ કરતું નથી. વિદ્યાર્થી મિત્રો તમે પણ ઘણા કામ કરતા જોવો છો તો એ કામમાં પણ આપણે એટલી કોશિશ કરવાની, ત્યાં આપણે પણ એમાં ક્ષતિરહિત કાર્ય કરતા હોવા જોઈએ. આપણી પણ કોઈ પણ ભૂલ થવી જોઈએ નહીં જ્યારે પણ આપણે અત્યારે ભણવાનું કામ કરીએ છીએ, જેમાં આપણે સારી રીતના ભણવાનું છે, જેમાં પણ આપણે કોઈ પણ જાતની ભૂલ કરવાની નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના ભાગ 3માં પ્રશ્ન નંબર 4 યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો અને નંબર 5 જોડકા જોડો જોયું. આ બંનેને તમારે સારી રીતના ટેક્સ્ટબુકમાં લખવાનું છે, સાથે સાથે યાદ પણ રાખવાનું છે. હરેક ખાલી જગ્યાના જવાબો તમારે યાદ રાખવાના છે અને જોડકાના જવાબ પણ સાથે યાદ કરવાના છે અને લખવાનું પણ છે. થેન્ક યુ.